નમસ્કાર મિત્રો, હું યોગેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી ચર્ચા ચાલુ છે દમયંતી સ્વયંવર કાવ્ય વિશે. આની પહેલાના વિડીયોમાં તમે દમયંતી સ્વયંવર કાવ્યનો પહેલો ભાગ સાંભળ્યો. આજે દમયંતી સ્વયંવરના બીજા ભાગની આપણે શરૂઆત કરી રહ્યા છે. એ પહેલાં ખાસ વિનંતી કરું કે જો હજુ સુધી તમે એ પહેલો ભાગ નથી જોયો તો ઉપર આઈ બટન આપેલું છે, એ આઈ બટન ઉપર ક્લિક કરતા દમયંતી સ્વયંવર કાવ્યનો તમે પહેલો ભાગ બહુ સરળતાથી સમજી શકશો. અને પહેલો ભાગ તમે સમજી લેશો પછી જ તમે આ બીજા ભાગને વ્યવસ્થિત રીતે અને ખૂબ સારી રીતે સમજી શકશો. મિત્રો, પ્રેમાનંદ વિશેની તમામ ચર્ચા આપણે પહેલા ભાગમાં કરી છે. આ કાવ્યમાંથી એટલે કે દમયંતી સ્વયંવર કાવ્યમાંથી પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા પણ આપણે પહેલા ભાગમાં કરી છે. આ ઉપરાંત પહેલા ભાગમાં આપણે કથાની શરૂઆત કરી હતી. કથા કંઈક એ પ્રમાણે છે કે દમયંતીના પિતા એટલે કે ભીમક રાજાએ પોતાની પુત્રી દમયંતીના લગ્ન કરવાનું નક્કી કર્યું છે, એટલા માટે એને સ્વયંવર યોજ્યો છે. સ્વયંવર એટલે કન્યા પોતે જ પોતાના વરની પસંદગી કરે એ માટે યોજવામાં આવતો સમારંભ એને કહેવામાં આવે છે સ્વયંવર. તો ભીમક રાજાએ દમયંતીનો સ્વયંવર યોજ્યો છે અને એમાં આપણે જોયું કે જેવી દમયંતી વરમાળા પહેરાવવા જાય છે તો એને પાંચ નળ દેખાય છે. આ પાંચ નળમાં એક નળ રાજા સાચા હોય છે અને બીજા જે ચાર દેવ છે એ પણ નળનું સ્વરૂપ લઈને ત્યાં આવેલા હોય છે. આ ચાર દેવોમાં હોય છે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ. આ ચારે દેવ છે એ દમયંતી સાથે લગ્ન કરવાની ઘેલછામાં ત્યાં સ્વયંવરમાં આવેલા હોય છે. ત્યાર પછી આપણે જોયું હતું કે ચારે ચાર દેવો છે એકબીજાને શાપ આપે છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે કયા દેવે કયા દેવને કયો શાપ આપ્યો, વારે વારે પૂછાતો પ્રશ્ન છે. આવા તમામ પ્રશ્નોની ચર્ચા આપણે પહેલા ભાગમાં કરી છે. બીજા ભાગમાં આગળ આપણે વાત કરીએ તો આપણે જોયું હતું કે દમયંતી ખૂબ મુશ્કેલી અનુભવે છે. એના પિતાએ એને ઉપાય બતાવ્યો હતો, એ ઉપાયથી નળ રાજાને શોધી કાઢ્યો, પણ ફરી એકવાર એવી જ મુશ્કેલીમાં એ આવી જાય છે. અને પણ આ મુશ્કેલીમાં દમયંતીની એક સખી દમયંતીને જુએ છે અને પ્રેમાનંદની કલમ કહે છે કે કન્યા વડતી કરને ઘસે, સખી સામુ જોઈ જોઈ હસે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ. દમયંતીની એક સખી છે, એ દમયંતી જે મુશ્કેલીમાં આવી ગઈ છે અને માત્ર ને માત્ર એક પુરુષને જ તે પસંદ કરે છે, નળ રાજાને જ વરમાળા પહેરાવી છે. આ દમયંતીની હઠ જોઈને એની સખી એની પાસે આવીને કહે છે કે શા માટે તમે આ એક પુરુષની પાછળ ઘેલા થયા છો, શા માટે તમે એની પાછળ ગાંડા થયા છો. તમે આ દરબારની અંદર જુઓ, તમે અહીંયા નજર તો કરો, એકથી એક રૂપના ધામ છે, એટલે કે એકથી એક રૂપવાળા, એકથી એક સારા ધનવાળા, બળવાળા અનેક રાજાઓ આવેલા છે. આવો હું તમને આ દેશ દેશના જે રાજાઓ તમારા સ્વયંવરમાં તમારી સાથે લગ્ન કરવા આવ્યા છે એનો હું તમને પરિચય કરાવું. અને પછી આગળ કહે દેશ શકળ નરેશ ના નામ, દાસી કહે વર્ણવી ગુણ ગ્રામ, તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. એ દમયંતીની સખીએ બીજા અનેક રાજાઓનો પરિચય કરાવ્યો અને વાત કરે છે કે જો આ દેશના રાજા છે એની પાસે આટલી ધન છે, આટલું રાજ્ય મહેલ છે એનો, અને આટલા તો એ બળવાન છે, અનેક રાજાઓના તેને ગુણગ્રામ એટલે કે એની અંદર રહેલા ગુણો, એની અંદર રહે એની વિશેષતાઓ, આ બધીની ચર્ચા દમયંતીની સામે એની સખીએ રજૂ કર્યું. પણ છતાં પણ તોય કન્યાને ન ગમ્યું કોઈ, એ દમયંતીને નળ રાજા સિવાય કોઈ બીજો રાજા ગમતો નથી, કોઈ બીજો પુરુષ નળ રાજાની તોલે આવે એવું દમયંતી સ્વીકારી શકતી નથી. અને ફરી પંચ નળને જોઈ, ફરી એકવાર દમયંતી છે એ જ્યાં પાંચ નળ ઊભા હતા, ચાર દેવ અને એક સાચો નળ, પણ આમાં સાચો નળ કયો છે એ દમયંતી ઓળખી નથી શકતી. એટલા માટે ફરી એકવાર એ પાંચ નળની સામે આવીને દમયંતી ઊભી રહી જાય છે. હું નળ પાંચે ઉચરે, પણ કન્યા કહોને નવ વરે, નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. હવે આ જે પાંચ નળ છે એ બોલી રહ્યા છે કે હું નળ પાંચે ઉચરે, ઉચરે એટલે બોલે છે. પાંચે નળ કહે છે કે હું નળ છું. આમાં ખબર નથી પડતી કે સાચો નળ કોણ છે, કારણ કે પાંચેય નળ કહે છે હું નળ, પણ કન્યા કહોને નવ વરે. આ દમયંતી છે કોઈને વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, અંતરિક્ષ એટલે આકાશ તરફ, એટલામાં તો એક
ચમત્કાર થાય છે, આકાશ તરફથી નારદજી આવતા દેખાય છે, અને નારદજી આવે તો સામાન્ય છે, પણ સાથે કોણ છે? ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા, જે દેવો ત્યાં દમયંતીની સાથે લગ્ન કરવા માટે આવેલા હતા. એ ચારે ચાર દેવોની પત્નીઓને લઈને નારદજી આકાશ તરફથી આવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર, લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણુ. હવે જે આપણે અહીંયા પ્રેમાનંદે કથાને બહુ સરસ મજાનો વળાંક આપ્યો છે, નારદજી આ જે ચાર દેવો છે એ ચારે ચાર દેવોની પત્નીઓને લઈને આવી રહ્યા છે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. આ જે પતિઓ હતા, આ જે દેવો હતા, એણે આકાશમાંથી પોતાની પત્નીઓને આવતી જોઈ લજ્જા પામ્યા લોભ ઘણું. દમયંતીની સાથે લગ્ન કરવાનો એને જે લોભ જાગ્યો હતો હવે એને સમજાય છે અને એનાથી ખૂબ લજ્જા પામે છે. લજ્જા એટલે શરમ, અથવા તો એને એક સમાનાર્થી શબ્દ વારે વારે પૂછાય છે, લાનત. લાનત, લજ્જા અને શરમ આ ત્રણ સમાનાર્થી શબ્દો છે. અને આ દેવો છે એ ખૂબ લજ્જા અનુભવે છે, ખૂબ શરમ અનુભવે છે. એ કારજ નારદ તણું, કારજ એટલે કાર્ય. ચારે ચાર દેવોને ખબર પડે છે કે આ કાર્ય ચોક્કસથી નારદ મુનિનું છે, એની એને ખબર પડી જાય છે અને ખૂબ શરમ અનુભવે છે. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના. કન્યા એટલે કે દમયંતીએ દીઠી, દીઠી એટલે જોયું, એણે આકાશમાંથી દેવાંગનાઓને આવતી જોઈ અને પોતાની સામે દેવાંગનાઓ એટલે કે દેવોની પત્નીઓને આવતી જોઈ, દમયંતીએ દેવોની પત્નીને જોઈ એટલા માટે એમ જાણીને માંડ્યા વના. વના કરવા એટલે કરગરવું, વિનંતી કરવી. એ દમયંતી છે એ દેવોની પત્નીઓની સામે જાય છે અને એને કર કરે છે, એને વિનંતી કરે છે અને કહે છે, અમે અલ્પજીવ કરૂપ તમો ભારે ખમ ભવના ભૂપ. કહે છે દમયંતી કે અમે તો અલ્પજીવ કરૂપ, અમે તો સામાન્ય કરૂપ એટલે કે ખરાબ સ્વરૂપવાળા, અલ્પજીવ એટલે કે ખૂબ ઓછું જીવવાવાળા છીએ. તમો ભારે ખમ ભવના ભૂપ, કહે છે કે અને તમે તો આ ભવના ભૂપ છો, આ સમગ્ર પૃથ્વીના રાજા છો. તમો ભારે ખમ ભવના ભૂપ, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. દેવોને વિનંતી કરે, દેવોની સામે વના કરે છે. વના કરવું એટલે કે કરગરવું, વિનંતી કરે છે કે અમો જર જરાથી ત્રાસીએ, કે હે દેવ, અમે તો જમ જરાથી એટલે કે જન્મ અને મૃત્યુથી, અમે તો જન્મ અને મૃત્યુથી ત્રાસી ગયા છીએ. પૂજનિક તમને ઉપાસી, અમે તમારા, અમારા માટે તમે તો પૂજનિક છો અને તમારી અમે પૂજા કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. બહુ મજાની વાત અહીંયા દમયંતીએ કરી છે. જે પુરુષ એની સાથે લગ્ન કરવા આવ્યા છે એને કહે છે કે તમે અમને ભીમક રાજન, તમે તો અમારા માટે ભીમક રાજા સમાન છો, હું તમને પુત્રી સમાન. જે દેવો એની સાથે નળનું સ્વરૂપ લઈને લગ્ન કરવા આવેલા હતા એ જ દેવોને કહે છે કે તમે તો અમારા માટે પિતા સમાન છો, અમે તમને ઉપાસીએ છીએ, તમે તો અમારા રાજા છો, તમે તો અમારે ભીમક રાજા સમાન છો, તમે તો અમારા પિતા સમાન છો. પૂજનિક તમને ઉપાસીએ, તમે તો અમારા માટે પૂજનિક છો અને અમે તમારી ઉપાસના કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. અને આવું કહીને ભર્યા ચક્ષ, આવું કહેતા કહેતા દમયંતીની આંખોમાં પાણી વહેવા લાગે છે. લાજ્યા દેવ થયા પરતક્ષ, આટલામાં તો દેવો છે એકદમ લજ્જાનો અનુભવ કરે છે, એકદમ શરમનો અનુભવ કરે છે. અને થયા પરતક્ષ, પરતક્ષ શબ્દ બોર્ડના પેપરમાં અત્યાર સુધીમાં ત્રણ વાર પૂછાઈ ગયો છે. પરતક્ષનો સમાનાર્થી શબ્દ થાય પ્રત્યક્ષ, અથવા તો તળપદો શબ્દ છે. પરતક્ષ એટલે થાય પ્રત્યક્ષ. તો દેવોને એની ભૂલ હવે સમજાય છે. એને સમજાય છે કે એ લોભમાં આવીને, મોહમાં પડીને કેવું ખરાબ કામ કરી રહ્યા હતા. પોતાની પુત્રી સમાન, પોતાની પુત્રી સમાન કન્યાની સાથે તેઓએ લગ્ન કરવાનો જે એને લોભ જાગ્યો હતો, એની શરમ અનુભવે છે, લજ્જા અનુભવે છે. અને ચારે ચાર દેવો છે એ પરતક્ષ થાય છે, એટલે કે પ્રત્યક્ષ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને ચારે ચાર દેવ પ્રગટ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાજ, શોભ્યો મંડપ જય જય થાય. ઇન્દ્ર વરુણ વહની, વહની એટલે અગ્નિ. આ ઇન્દ્ર વરુણ વહની જમરાય, રાય એટલે રાજા. તો
આ ચારે ચાર દેવોથી મંડપ છે એ શોભી ઉઠે છે અને બધા દેવતાઓ બધા અને જે રાજાઓ હતા બધા રાજાઓ જે લોકો ત્યાં હાજર હતા બધા તે દેવોનો જય જયકાર કરે છે. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. હવે નળ રાજા ઉપર તુષ્ટમાન થાય છે. તુષ્ટમાન થવું એટલે પ્રસન્ન થવું. નળ રાજાની ઉપર આ ચારે ચાર દેવ છે પ્રસન્ન થાય છે, તુષ્ટમાન થાય છે અને ચારે ચાર દેવ નળને કહે છે માંગો વરદાન, બે બે વર આપે સુરરાજ. હવે ખાસ મોસ્ટ આઈએમપી આ છે, મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન છે કે દેવોએ પ્રસન્ન થઈને નળ રાજાને નળ અને દમયંતીને કયા કયા વરદાન આપ્યા છે. ચારે ચાર દેવ છે એ નળ રાજાને બે બે વરદાન દેવાના છે. ખાસ યાદ રાખજો, બે બે વર આપે સુરરાજ, સહેજે નળનું સર્યું કાજ. ચારે ચાર દેવ છે એ નળ રાજાને બે બે વર આપે છે. સુરરાજ, સુર એટલે દેવ અને રાજ એટલે રાજા, દેવોના રાજા એટલે કે સુરરાજ એટલે જેનો સમાનાર્થી શબ્દ થાય ઇન્દ્ર. તો આ ઇન્દ્ર અને બીજા જે દેવો છે, બીજા જે ત્રણ દેવો છે, આ ચારે ચાર દેવોએ નળ રાજાને બે બે વરદાન આપે છે. કયા કયા વરદાન આપે છે આગળ વાત કરીએ. કમળ માળ આપી સુરરાય, લક્ષ વર્ષ નવ સુકાય. ઇન્દ્રદેવે નળ રાજાને એક કમળની માળા આપી અને એવી માળા છે કે લક્ષ વર્ષ નવ સુકાય. લક્ષ એટલે લાખ, લાખ વર્ષ સુધી ન સુકાય એવી એક કમળની માળા આપી. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એક હિંડે શત જોજન. હવે એવો એક અશ્વમંત્ર આપ્યો છે ઇન્દ્ર રાજાએ. બે વસ્તુ આપી, પહેલી વસ્તુ શું આપી તો કે લાખ વર્ષ સુધી ન સુકાય એવી એક કમળની માળા આપી. બીજું વરદાન શું આપ્યું? અશ્વમંત્ર આપ્યો રાજન, ઇન્દ્રદેવે નળ રાજાને એક અશ્વમંત્ર આપ્યો અને એ અશ્વના કાનમાં એ મંત્ર બોલવાથી દિન એક હિંડે શત જોજન. શત એટલે સો અને જોજન એટલે આઠ કિલોમીટરનું અંતર, એટલે કે એક દિવસમાં એવો અશ્વમંત્ર આપ્યો કે એ અશ્વનો મંત્ર એ ઘોડાના કાનમાં એ મંત્ર ફૂંકવામાં આવે તો એ ઘોડો સો જોજન, એક દિવસમાં સો જોજનનું અંતર કાપી શકે એટલી ગતિથી ઘોડો દોડવા માંડે એવું વરદાન. આ બે વરદાન ઇન્દ્રરાજાએ આપ્યા. પછી અગ્નિ વરદાન આપતા કહે છે, કહે અગ્નિ નહીં દાઝે તુય, જહાં સમરે તાહાં પ્રગટું હું. અગ્નિદેવ છે નળ રાજાને પેલું વરદાન આપે છે કે નહીં દાઝે તુય, તું ક્યારેય અગ્નિથી દાઝીશ નહીં. બીજું વરદાન આપ્યું, જહાં સમરે તાહાં પ્રગટું હું, તું જ્યાં મને યાદ કરીશ, જ્યાં તું મારું સ્મરણ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. આગળ ધર્મ રાજા વરદાન આપતા કહે, ધર્મ કહે ભોગવે રાજ ભોગ, ત્યાં લગી નહીં પુરમાં રોગ. ધર્મ રાજાએ બે વરદાન આપ્યા. પેલું વરદાન કહે છે કે ભોગવે રાજભોગ, જ્યાં સુધી તું રાજ્યાસન ભોગવે, જ્યાં સુધી તું રાજ ભોગવીશ ત્યાં લગી નહીં પૂર એટલે નગર. જ્યાં સુધી તું રાજા હોઈશ ત્યાં સુધી તને તો શું પણ તારા નગરમાં કોઈને પણ રોગ નહીં થાય. અને બીજું વરદાન ધર્મ રાજા કહે છે, ધર્મ રાજાએ બીજું વરદાન આપતા કહે છે કે જે કરશે તારી કથા વાચના, તેને ન હોય જાચ જચના. તેને ન હોય જાચ જચના એટલે કે જે તારી કથા કરશે, જે તારી કથાને સાંભળશે, જે તારી કથા વાર્તા કરશે, તેને ન હોય જાચ જાચના. જાચના કરવી એ મૂળ શબ્દ આવ્યો છે યાચનામાંથી. યાચના કરવી એટલે માંગણી કરવી. જે તારી કથા કરશે, જે તારી વાર્તા વાંચશે, જે તારી કથા વાર્તા સાંભળશે, એને ક્યારેય કોઈ પાસેથી માંગવું નહીં પડે, એને ક્યારેય કોઈ પાસેથી કોઈ પણ વસ્તુની યાચના કરવી નહીં પડે. વરુણદેવ, ખાસ યાદ રાખજો, ઇન્દ્ર રાજાએ બે વરદાન આપ્યા, અગ્નિદેવે બે વરદાન આપ્યા, ધર્મ રાજાએ બે વરદાન અને છેલ્લે હવે વરુણ દેવ કહે છે. વરુણ કહે સાંભળ નળરાય, સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય. કહે છે એટલે કે તું જ્યાં હશે, તું જ્યાં રાજ કરીશ, તું જ્યાં રહીશ ત્યાં કોઈ પણ વૃક્ષ સુકાશે નહીં અને જે સૂકા વૃક્ષો હશે એ તારા સ્પર્શ માત્રથી કે તારી આસપાસ આવવાથી એ સૂકો વૃક્ષ પણ નવ પલ્લવ થશે એટલે કે નવી રીતે ખીલી ઉઠશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, બીજું વરદાન આપ્યું. સમર્યું જળ ઉપજે તત્કાળ, તું જ્યારે પણ મને યાદ કરીશ અથવા તો તું માત્ર પાણીને, જળ એટલે પાણી,
તું જ્યારે પણ તારે પાણીની જરૂર હશે તું માત્ર જળને યાદ કરીશ, ત્યાં જ અને તે જ સમયે તે જ જગ્યાએ ત્યાંથી જળ ઉત્પન્ન થશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, તત્કાળ એટલે તે જ સમયે. આઠે વર આપ્યા ભૂપાળ, આ આઠ ચારે ચાર દેવોએ બે બે વરદાન આપ્યા. કુલ મળીને નળ રાજાને આ આમ આઠ વરદાન મળે છે. પછે દમયંતી આપ્યો વર, અને પછી આ ચારે ચાર દેવો દમયંતીને પણ વરદાન આપતા કહે છે, અમૃત શ્રાવ્યા હજો તારા કર. અમૃત શ્રાવ્યા એટલે કે જેના હાથમાંથી જે કોઈ મૃત માણસ, કોઈ માણસનું મૃત્યુ થયું હશે, કોઈ મૃત માણસ હશે, તો માત્ર દમયંતીના સ્પર્શ માત્રથી એના એ ફરી એકવાર એ મૃત વ્યક્તિ છે એ પણ જાગૃત થઈ જશે. આવી રીતે કવિ કહે છે, પછે દમયંતીને આપ્યો વર અમૃત શ્રાવ્યા હજો તારા કર. પછી ચારે ચાર દેવોએ દમયંતીને પણ વરદાન આપતા કહે છે કે તારા હાથ છે, કર એટલે હાથ, તારા હાથ છે એ અમૃત શ્રાવ્યા એટલે કે અમરતા આપતા, તું પણ તું જેની પાસે રહેશે, જેનો સ્પર્શ કરીશ એને ક્યારે મૃત્યુ નહીં થાય. આવા અમૃત, અમૃત શ્રાવ્યા એટલે કે અમરત્વ પામતા તારા હાથ બનશે. આગળ વાત કરીએ, આગળ કવિ વાત કરે છે કે સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. એવી રીતે બધા લોકોએ, જે લોકો હાજર હતા બધા લોકોએ એ દેવોની સ્તુતિ કરી, એની પ્રશંસા કરી, એના વખાણ કર્યા, એની જય જયકાર કરી, અને પછી વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. ભણી એટલે તરફ. પછી આ ચારે ચાર દેવતાઓ ઇન્દ્રાણી બધા પોતાના વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ જાય છે. દમયંતી હરખી તત્કાળ, તે જ સમયે દમયંતી ખૂબ જ ખુશ થાય છે, કારણ કે હવે પૃથ્વી ઉપર એને જે એક નળ સાંભળ્યો હતો એ નળ એની સામે હતો. અને પછી નળને કંઠે આરોપી માળ, એને પોતાની વરમાળા, દમયંતીએ પોતાની વરમાળા નળ રાજાના કંઠમાં આરોપી, અને નળ અને દમયંતીનું ખુશીથી લગ્ન થયું. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા. સાધુ રાજા સર્વે જે સારા લોકો હતા એ બધા ત્યાં હાજર રહે છે. અદેખવા ઉઠીને ગયા, અદેખવા એટલે કે ઈર્ષાળુ, અદેખા આવા જે ઈર્ષાળુ લોકો હતા જે દમયંતીના લગ્ન જોઈ ન શકે, જેને દમયંતીની ઈર્ષા હોય, નળ રાજાની ઈર્ષા હોય, આવા અદેખા ઈર્ષાળુ, આવા જે અદેખા અને ઈર્ષાળુ લોકો હતા એ ઉભા થઈને ચાલી જાય છે. અને સાધા અને જે બીજા સાધુ સજ્જન આવા સારા વ્યક્તિઓ છે એ જ મંડપમાં રહે છે. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. એવી રીતે વરકન્યા એટલે કે નળ અને દમયંતીના રીત કરી, રીત કરી એટલે કે પદ્ધતિસર નળ અને દમયંતીના લગ્ન થાય છે. ભીમકે પહેરામણી ભલી કરી, પહેરામણી એટલે કે પિતા પોતાની પુત્રીના લગ્ન સમયે જે વર પક્ષના લોકોને અથવા તો વર પક્ષને જે ભેટ સ્વરૂપે આપે છે એને કહેવામાં આવે છે પહેરામણી. તો ભીમક રાજાએ પોતાની દીકરી દમયંતીના લગ્નમાં વર પક્ષના લોકોને અને વરને સારામાં સારી પહેરામણી પર કરી. લાડ કોડ પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. આવી રીતે ભીમક રાજાએ ખૂબ જ પ્રેમ ભાવથી લાડ કોડથી આ લગ્ન કર્યા, ખૂબ જ બધા લોકોને સાચવ્યા. નળને વાના કીધા ઘણા, વાના કરવા એટલે કે લાડ કરવા. નળ રાજાને ખૂબ લાડ કર્યા, ખૂબ પ્રેમ આપ્યો, અને નળ દમયંતી બંને જાય વળાવી વળ્યા ભીમક રાય. ભીમક રાજાએ પોતાની દીકરીના લગ્ન કર્યા અને પોતાની દીકરીને નળ રાજાની સાથે મોકલી છે, અને એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન પૂરા કરીને એને વળાવીને એને વિદાય આપીને ફરીવાર પોતાના રાજ્ય તરફ ભીમક રાજા પાછા વળી જાય છે. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે ભૂલ ફલ્યા. હવે ખાસ યાદ રાખજો, ગાજતે વાજતે નળ રાજા વળ્યા, હવે પોતાના ઘર તરફ, પોતાના મહેલ તરફ, પોતાના રાજ્ય તરફ નળરાજા ગાતે ને વાતે ચાલ્યા જાય છે. અને એવામાં એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા, એવામાં કળિયુગ અને દ્વાપર યુગને સામા મળે છે, અને એને કોણે મોકલ્યા છે એની વાત અહીંયા કરે છે કે વરવા વૈદર્ભી નારદે મોકલ્યા.
विदर्भ देशनी राजकुमारी एटले के दमयंती वैदर्भी एटले के दमयंती एनी साथे लग्न करवा माटे आ कलियुग अने द्वापर ने पण नारद मुनि एज मोकलिया छे। आवे उतावड़ा स्वासे हल्या फल्या एटले के हाफड़ा फाफड़ा थईने, कारण के एने नारद मुनिए द्वापर युग अने कलियुग ने कली युग द्वापर युग आ बन्ने ने नारद मुनिए दमयंती नी साथे लग्न करवा माटे मोकलिया होय छे। बैठो महिष उपर कड़ी काल। मित्रों आ कड़ी काल एटले के कड़ी युग नो जे वर्णन अहींया प्रेमानंदे करेलू छे, वारे वारे आ प्रश्न पण पूछाय छे केवो लागे छे कड़ी युग, एनू एनी वात अहींया करे छे के बैठो महिष उपर कड़ीकार, कंठे मनुषना शीशनी मार, कर्मा कांतु लोह शणगार, शीश सघड़ी धीके अंगार। बेज पंक्ति में आया कड़ी युगनु कड़ी काड़नु बेज पंक्ति में आया कड़ी युगनु वर्णन अहीं करे छे के बैठो महिष उपर कड़ीकार। महिष एटले पाडो, ए कड़ीकार छे ए महिष उपर बैठो छे। कंठे मनुषना शीशनी मार, एना कंठमां एटले के एना ढोकमां आ कड़ीकारना ढोकमां मनुष्यना शीशनी मनुष्यनी खोपरी जे आपणे कहीए छीए आवा मनुष्यना शीशनी एना मनुष्यना माथानी माळा आखी एना ढोकमां लटके छे। કેટલું ભયાનક અહીંયા વર્ણન પ્રેમાનંદ કરે છે, કહે છે કે બેઠો મહિષ ઉપર કડીકાળ, પાડાની ઉપર બેઠો છે કડીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ, એના કંઠે એના ડોકમાં માણસના કાપેલા જે માથા છે એની આખી એણે માળા પહેરી છે, અને કર્મા કાંતુ લોહ શણગાર, અને એના કર્મા કર્મા એટલે કે એના હાથમાં કાંતુ લોહ શણગાર, કાંતુ એટલે તલવાર, અને એના હાથમાં એક લોખંડની તલવાર છે જેનો શણગાર છે। શીશ સઘળી ધીકે અંગાર, અને એનું શીશ જે એટલે કે એ કળીયુગનું કળીકાળનું કળીયુગનું જે માથું છે એ સઘળીની જેવું બળી રહ્યું છે। સઘળી ધીકે અંગાર આગળ કહે, જય વરુ દમયંતી રૂપ નિધાન, જુએ તો મળી સામી જાન। આ કળયુગને ઈચ્છા હતી કે હું જાવ અને દમયંતીને વરુ રૂપ નિધાન એટલે કે રૂપની રાણી જે રૂપમાં સર્વોત્તમ છે એવી રૂપવાળી આ દમયંતીને હું વરું, પણ શું બને છે, જુએ તો મળી સામી જાન। નારદ મુનિએ કડીકાળને એટલે કે નારદ મુનિએ કળિયુગને મોકલ્યો હોય છે દમયંતી સાથે લગ્ન કરવા માટે। દમયંતીના ખૂબ બધા બહુ બધા વખાણ કર્યા છે નારદ મુનિએ કળિયુગને, અને કળિયુગને પણ ઈચ્છા થાય છે કે હું પણ દમયંતીની સાથે લગ્ન કરું, અને પણ બને છે શું, જય વરુ દમયંતી રૂપ નિધાન, હું જાવ અને રૂપની રાણી એટલે કે રૂપની અંબાર રૂપમાં સર્વોત્તમ એવી દમયંતીની સાથે લગ્ન કરું, પણ જુએ તો મળી સામી જાન। પણ કળિયુગને જેની સાથે લગ્ન કરવાતા એના લગ્ન તો પહેલાથી જ થઈ ગયા હતા અને એને તો સામે જાન મળે છે। કન્યા એ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ભર્યો। હવે એને ખબર પડી જાય છે કે દમયંતીના તો લગ્ન થઈ જાય છે, કળિયુગ છે કળિકાળ છે એકદમ કળિયુગ, ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે, એના મગજમાં ખૂબ ક્રોધ ચડી જાય છે દમયંતીની સાથે કળિયુગને લગ્ન કરવાતા, પણ નળ રાજા સાથેના લગ્ન થવાથી કળિયુગે લગ્ન ન કરી શક્યા, અને કળિયુગે નક્કી કર્યું કે જો નળને હું પરણવા દીધો નહીં, એને ગુસ્સો ચડે છે ક્રોધ ચડે છે કે આ નળ રાજાએ મને લગ્ન કરવા ન દીધા, મને પરણવા ન દીધો, તો આજથી લાદુ પૂઠે થઈ, પૂઠે એટલે પાછળ, આજથી હું એની પાછળ પડું છું અને એનો નાશ કરીશ હું, ત્યારે જ મને શાંતિ થશે। નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે, અને નળ રાજા છે પોતાના રાજ્યમાં પહોંચી જાય છે અને પોતાનું રાજ્ય નારી શું સુખે પોતાની પત્ની સાથે એટલે કે દમયંતીની સાથે પોતાનું સુખી જીવનની શરૂઆત કરે છે। ભોગવે ભોગ નાના વિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર, ભોગવે ભોગ નાના વિધ પેર, નાના વિધ એટલે કે અનેક પ્રકારના સુખ ભોગવે છે, સગવડું ભોગવે છે, સ્વર્ગનું સુખ પામે ઘેર, સ્વર્ગમાં જેવું સુખ હોય છે એવું નળ રાજા પોતાના ઘરે સુખ પામી રહ્યા છે। પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ,
પ્રભુ પત્ની ને વધ્યો પ્રેમ, બંને નળ અને દમયંતી ને એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ વધે છે અને સાથે સાથે બંનેનો પ્રેમ છે એ ભગવાન તરફનો પ્રેમ છે, ઈશ્વર તરફનો પ્રેમ છે એ પણ વધતો જાય છે અને સાચવે તે બહુ સત્ય ને નેમ, બંને પતિ પતિ પત્ની સાથે મળીને સત્યને સાચવે છે, પોતાના નિયમો સાચવે છે, પોતાના ધર્મને લગતા તમામ પ્રકારના નિયમોને સાચવીને પોતાનું જીવન આગળ વધારી રહ્યા છે। चारे वर्ण पाड़े कुल धर्म, चाले यज्ञादीक नु कर्म, तेमे कली जुगनु चाले नहीं, हिंडे छोड़ी जतो जही तही। हवे चारे वर्ण पाले कुल धर्म, चारे वर्णना जे अपना जे भारतीय संस्कृति ना मूल जे चार वर्ण छे, ए चारे चार वर्णना नियम जप तप ए तमाम ना धर्मना बधा धर्मना नियमों ने पाड़े छे। चारे वर्ण पाड़े कुल धर्म, चारे वर्णना कुल धर्म, पोतानो कुल धर्म अने चारे वर्णना जे धार्मिक नियमों छे एने पाड़ी रह्या छे। चाले यज्ञादिक नु कर्म, हमेशा तेना महल मा, हमेशा તેના રાજ્યની અંદર યજ્ઞાદિક અનેક પ્રકારના હવનો, અનેક પ્રકારના યજ્ઞો અને આવા અનેક ધાર્મિક કાર્યો ચાલી રહ્યા છે અને એટલા માટે તેમે કલી જુગનું ચાલે નહીં, હિંડે છોડી જોતો જહી તહી। જહી તહી એટલે જ્યાં ત્યાં। હવે આ કળિયુગને નળ રાજાની અંદર પ્રવેશ કરવો છે અને એની બુદ્ધિને ભ્રષ્ટ કરવી છે, સમજો। કળિયુગને નળ રાજાની અંદર પ્રવેશ કરવો છે અને એની બુદ્ધિને ભ્રષ્ટ કરવી છે, પણ કળિયુગ છે એનું કંઈ ચાલતું નથી, કારણ કે નળ રાજા, નળ અને દમયંતી બંને ખૂબ ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે, પોતાની નિત નવીન ધાર્મિક પ્રવૃત્તિઓ, એટલા માટે એનું કશું જ ચાલતું નથી અને કળિયુગ છે એ રાજ્યની અંદર પ્રવેશ કરી શકતો નથી, પણ રાજ્યની આસપાસમાં જ્યાં ત્યાં આજુબાજુમાં ભટક્યા કરે છે। નગર પૂઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય। કળિયુગ છે એ નગર પૂઠે, પૂઠે એટલે પાછળ, એ નગરની પાછળ કળિયુગ આમ તેમ ફર્યા કરે છે, પણ આ ધર્મની સાથે રહેલા નળ રાજા અને એનું રાજ્ય છે એની અંદર એ પ્રવેશ નથી કરી શકતો। સહસ્ત્ર વર્ષ વહીને ગયા, સહસ્ત્ર શબ્દ યાદ રાખજો, સહસ્ત્ર એટલે હજાર, સહસ્ત્ર વર્ષ વહીને ગયા, હજાર વર્ષ વહીને ગયા, દમયંતીને બે બાળક થયા। આવી જ રીતે આગળ વધતા વધતા હજાર વર્ષ પૂરા થઈ જાય છે અને દમયંતીના ઘરે બે બાળકનો જન્મ થાય છે। જુગ્મ બાળક સંગાથે પ્રવેશ્યા, જુગ્મ બાળક સંગાથે પ્રવેશ્યા, જુગ્મ એટલે જોડિયા, આ બે જોડિયા બાળક છે એ નળ રાજાના ઘરે દમયંતીના કુખે બે બાળકનો જન્મ થાય છે, બે જોડિયા બાળકનો જન્મ થાય છે। પુત્ર પુત્રી રૂપે અભિનવા, અભિનવા એટલે સુંદર, પુત્ર અને પુત્રી રૂપે બે નવા બાળકો, ખૂબ જ સુંદર બાળકોનો નળ રાજાના ઘરે જન્મ થાય છે। નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું। નળ અને દમયંતી બંને ખૂબ હરખાય છે અને આ બાળકોથી નળ અને દમયંતીનું આંગણું ખૂબ શોભી ઉઠ્યું છે। એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ। બહુ સરસ મજાની વાત અહીંયા આગળ કરે છે કે એક દિવસ એવો થાય છે, એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ। સંધ્યાકાળ થાય છે, સંધ્યાનો સમય થાય છે અને પોતાની સંધ્યા વિધિ કરવા માટે નળ રાજાએ જળ મંગાવ્યું છે। એક દિવસ નળ ભૂપાળ, ભૂપાળ એટલે રાજા, ભૂ એટલે જમીન અને પાળ એટલે કે એનું પાલન કરનાર, ભૂ પાળ એટલે રાજા, આ નળ રાજાએ પોતાની સંધ્યા વિધિ કરવા માટે, સંધ્યાકાળના સમયે સંધ્યા વિધિ કરવા માટે જળ મંગાવ્યું છે અને અને જળથી સ્નાન કરે છે, પણ સ્નાન કરતાં કરતાં શું થયું, રહી પાની કોરી ધોતા પાત્ર, કળી જુગ પામ્યો પેઠાનો લાગ। હવે સ્નાન વિધિ કરવામાં નળ રાજાના પગની પાની કોરી રહી જાય છે, રહી પાની કોરી ધોતા પાત્ર, પોતાના પગ ધોવે છે, પોતાના હાથ પગ ધોતા ધોતા એના પગને, એના પગની પાની કોરી રહી જાય છે ને એવામાં કલી જુગ પામ્યો પેઠાનો લાગ, પેઠાનો લાગ એટલે મોકાનો લાગ, એને કળિયુગને નળ રાજાની અંદર પ્રવેશ કરવા માટેનો આ એક મોટો લાગ મળી ગયો છે, એને એને આ તક મળી છે। સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તે હે સ્થાન, પોતાનું સંધ્યા વંદન, નળ રાજાએ સંધ્યા વંદન કીધું,
પણ એ જ સમયે પ્રવેશે કલીનો તેહે સ્થાન, જે પગની પાની નળરાજાની કોરી રેગેતી ત્યાંથી કડી કડી યુગ છે એ નળરાજાની અંદર પ્રવેશ કરે છે। ત્યમ સેજવા સુતો ભૂપાલ સર્વંગે વ્યાપ્યો કલી કાલ। नर राजानी पगनी पाने कोरी रही गई थी त्यांथी कड़ी युगे नर राजानी अंदर प्रवेश करियो। अने छेली पंक्ति मा कहे त्यम सेजवा सूतो भूपाल, आ राजा छे जेवो पथारी उपर सूतो, सर्वंगे व्याप्यो कलिकाल, तेना दरेक अंगनी अंदर नर राजाना अंगे अंगनी अंदर सर्वांगोनी अंदर तेना सर्वंगे कलिकाल छे ए व्यापी जाय छे। कलिकाल व्याप्यो रायने भ्रष्ट थयो नैषदनो धणी रे। कलिकाल छे ए नैषदना राजा नैषद राय एटले के नर राजानी अंदर प्रवेशी जाय छे अने एनी बुद्धिने भ्रष्ट करे छे। भ्रष्ट थयो नैषदनो धणी रे। हवे वठडू पित्रायने समझो, कलियुग नर राजानी अंदर तो प्रवेश करे छे पण हजी एने इच्छा छे हवे वठडू। वठडू एटले के मारू वेर वाळू, पित्रायने एटले के आ नर राजानो भाई छे एनी साथे मारे वेर वाळवू छे। कली चाल्यो पुष्कर भणी रे, अने ए पुष्कर ज्यां नर राजानो पित्राई भाई रहेतो हतो એ પુષ્કર તરફ કડી આગળ વધે છે। કડીએ નળ રાજાની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી, છતાં પણ હજી એને પોતાનો વેર વાળવા માટે નળ રાજાનો પિત્રાય ભાઈ જે પુષ્કર રહે છે એ પુષ્કર તરફ કળિયુગ છે એ આગળ વધે છે। મિત્રો અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે।